દોઢ કરોડના સોનાની થઈ હતી લૂંટ અમદાવાદ પાલનપુર હાઈવે પર થઈ હતી આ લૂંટ જેના દ્રશ્યો પણ સામે આવ્યા પાટણ એલસીબીએ ત્રણ શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડ્યા છે સોનાના દાગીનાનો થેલો ઝૂંટવી લૂંટારો ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને એસસીબીએ ત્રણ જેટલા શખમંદોને ઝડપી તપાસનો દોર પણ શરૂ કર્યો છે તો બનાસકાંઠામાં સોનાની લૂંટનો મામલો છે અને ત્રણ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પડાયા છે તો દાગીનાનો થેલો ઝૂંટવી અને તેઓ ફરાર થઈ ગયા હતા પરંતુ સીસીટીવી સામે આવ્યા અને તેના આધારે તપાસ હાથ ધરવામાં આવી ત્રણ જેટલા શંકાસ્પદ લોકોની હાલ પકડી લેવાયા છે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ આખો ભેદ ઉકેલાશે અમદાવાદ પાલનપુર હાઈવે પર થઈ હતી લૂંટ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો બનાસકાંઠામાં સોનાની લૂંટનો આ મામલો છે જોવાનું રહેશે કે ત્રણ જેટલા જે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડાયા છે તે લોકો આરોપી છે કે પછી શંકાના આધારે અત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે તો દોઢ કરોડના સોનાની લૂંટ થઈ હતી અમદાવાદ પાલનપુર હાઈવે પર આ લૂંટ થઈ હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર સોનાની લૂંટનો આ મામલો છે અને ત્રણ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે હાલ ચોક્કસ આપણે જણાવી દઉં કે ત્રણ જેટલા ઇસમોને પાટણના રૂબરૂ માર્ગ પરથી પકડ્યા છે આ ત્રણ જે ઇસમો હતા તેમના દ્વારા ગઈકાલે જે છે તે છાપી જોડે જે દોઢ કિલો સોનાની જે બસ માંથી લૂંટ કરવામાં આવી હતી અને તે બાદ પોલીસે પાટણ તેમજ બનાસકાંઠાની અંદર નાકાબંધી ગોઠવી હતી અને પ્રાથમિક માહિતી મળતા પોલીસે ત્રણ ઇસમોને પકડ્યા છે અને આ બનાસકાંઠા મહેસાણા અને પાટણના હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે સમગ્ર મામલે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે પછી ખબર પડશે કે આ લૂંટનો જે પ્લાન હતો કઈ રીતે ઘડવામાં આવ્યો હતો અને કઈ રીતે આ લૂંટને અંજામ આપવામાં આવી હતી સંધ્યા જે કિશોર મહત્વની વાત એ છે કે જે વ્યક્તિ પાસે આ સોનાનો થેલો હતો કેવી રીતે એ લોકોને ખબર પડી શું આ કોઈ જાણભીતું હોઈ શકે છે થિયરી કયા પ્રકારની લાગી રહી છે સંધ્યા મહત્વની વાત તો એ છે કે આ જે જગ્યા પર આ લૂંટ થઈ હતી પણ આ જગ્યા ઉપર આજ મોડેસ ઓપરેન્ડી થી લૂંટ છે એટલે કે કદાચ કહી શકાય કે જ્યારે આ જે વ્યક્તિ હતો જે સોનાનો થીલો લઈને ચડ્યો હોય અને તેની રેકી કરવામાં આવી હોય ને તે બાદ આ લૂંટને અંજામ આપવામાં આવી હોય તેવું પણ હોઈ શકે છે પરંતુ આ મોડેસ ઓપરેન્ડી માં ત્રીજી વાર આ જ રીતે વાપરીને લૂંટ કરવામાં આવી છે સંધ્યાશોર આપનો આભાર તો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ લૂંટારુ બેફામ બન્યા છે બનાસકાંઠામાં દોઢ કરોડના સોનાની લૂંટ કરી અને જૂનાગઢમાં બાટવા સરાડિયા રોડ પર છરીની અણીએ સોનાની લૂંટ કરી છે તો રોકડ અને સોના સહિત એક કરોડની લૂંટની આશંકા છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ તરફ અમદાવાદમાં સામાજિક તત્વોનો આતંક બેફામ રીતે વધી રહ્યો છે પોલીસ પણ અસામાજિક વાહનોમાં જાહેરમાં તોડફોડનો બનાવ બન્યો છે કેટલાક યુવકોએ હથિયાર સાથે કરી હતી તોડફોડ અજીત રાઠોડ અને તેના સાગરીતો પર આક્ષેપ લાગી રહ્યા છે આક્ષેપ છે કે ગાડીના ડીપર મારવા મામલે પહેલા અજીત રાઠોડ માર મારવામાં આવ્યો અને જે બાદ તેના સાગરીતોએ ગાડીઓમાં બેફામ તોડફોડ કરી

પરંતુ ગાડીઓમાં તોડફોડ મામલે હજુ ફરિયાદ નોંધાઈ નથી વડોદરામાં ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી છે અયોધ્યા કા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા અને તે દરમિયાન બબાલ થઈ હતી પૂર્વ કોર્પોરેટરના પૌત્ર મિહિર સોનેરા અને તેજસ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપી અને બબાલ કરી હોવાનો આરોપ લાગ્યો છે ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાન્સ કરી મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા હોવાના આક્ષેપ છે ત્યારે ગોત્રી પોલીસે બબાલ કરનાર આઠ શખ્સ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ મારામારી થઈ હતી અને ત્યારે શું અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી કાયદો કડક નથી કે કાયદાનું પાલન નથી થતું આવા સવાલો ઊભા થઈ રહ્યા છે મંદિર રોડનો આ વિડિયો છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં ડરનો માહોલ ઊભો થયો છે તો હાઈવે પર યુવકો સ્ટન્ટ કરી રહ્યા છે અને ત્યાંથી પસાર થતા લોકો ડરી રહ્યા છે કે ક્યાં તેઓ અકસ્માતનો ભોગ ન બની જાય ભાવનગરના મહુવાના થોરા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈને ડેમ ઓવરફ્લો થયો છે રોજકી ડેમ નજીકના દસ ગામને એલર્ટ કરાયા છે તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી છે થોરાડા ગોરસ સંગણિયા લખુપુરા કુંભણ સહિતના ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે વડોદરાના શેરખી રાણીયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું છે રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી તલાટી ક્યારેક આ વિસ્તારમાં આવતા નથી સ્થાનિકોએ કહ્યું છે કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટા સાથે રજૂઆત કરી હતી અને છતાં અહીં કોઈ કામગીરી નથી કરાઈ તો માંગ એક કરી રહ્યા છે કે અમારો દિવસમાં ત્રણ થી ચાર વખત આ રસ્તા ઉપર અમારું અવર જવર રહેશે બરાબર અને કમસે કમ અહીંયા દરરોજના બસો થી અઢીસો વ્યક્તિઓનો રસ્તો થયા અને તો બી યોગ્ય કામગીરી થતી નહીં અહીંયા પોદાસ સ્કૂલની આગળ કેનલ ત્યાં આગળ એક લીમડી તળાવ છે ત્યાં સુધી આ રસ્તો આરસીસી બનાવેલો પણ અહીંયા યોગ્ય નાડો નહીં બનાવવાનું જોવાનું થઈ ગયું છે વધારે વરસાદ પડવાથી આ લોકો રસ્તો તો સારો બનાવ્યો છે પણ પ્રોપર જે અહીંયા ભૂંગળા નાખવા જોઈએ નહીં નાખ્યા એના લીધે આ બધું ધોવાઈ ગયું છે ચાર્જ બે મહામંત્રી ડેટા સાથે દિલ્હી જશે દિલ્હી ખાતે સાત દિવસની કામગીરીનો રિપોર્ટ પણ રજૂ કરાશે ગુજરાત ભાજપના પાંચ સપ્ટેમ્બર સુધીમાં પંદર લાખથી વધુ સભ્યો બન્યા છે ગુજરાતમાં ત્રણ દિવસમાં અંદાજીત પંદર લાખ સભ્યો બન્યા છે ગુજરાત ભાજપને બે કરોડ સભ્યો બનાવવાનું લક્ષ્ય છે મહિલા મોરચાને છાસઠ લાખ સભ્યો બનાવવા પણ ટાર્ગેટ અપાયો છે સુરતમાં ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનોથેરાપી થેરાપી ક્લિનિકનું ઉદઘાટન કરાયું છે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું છે આ ક્લિનિકમાં વિવિધ એલર્જીનું નિદાન પણ કરાશે અને જૂની ધૂળના કીડા જીવજંતુઓ પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી પરાગ્રજ ફૂગ ખોરાક સહિતની એલર્જીનું નિદાન થશે ક્લિનિકમાં રેસીડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે મંત્રી સી આર પાટીલે કહ્યું છે કે વિવિધ એલર્જીની સારવારનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં બે લાખ રૂપિયા થાય છે જે સારવાર હવેથી નવી સિવિલ હોસ્પિટલમાં નિશુલ્ક મળવાની છે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થશે મેળામાં મોટી સંખ્યામાં યાત્રિકો આવશે યાત્રિકોની સુવિધા તેમજ સુરક્ષાને લઈ વહીવટીતંત્ર સુસજ્જ છે અને ત્યારે મેળાને લઈ કલેકટરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું પત્રકારોને યાત્રિકો માટે ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી આપવામાં આવી મેળામાં સુરક્ષાને લઈ પોલીસનું યુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે ભાદરવી પૂનમના મેળામાં ચાળીસ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ પહોંચશે પોલીસ દ્વારા સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા માત્રને માત્ર આ અંબાજી ભાદરી પૂનમના મેળાને કવર કરવા માટે એનું એક આયોજન છે એ સિવાય વિશ્વાસના દોઢસોથી વધારે કેમેરાનું સુપરવિઝન જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફ્ટી અને સિક્યોરિટી વધે એના માટે થઈને વીસ જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને ઉપર મૂકવામાં આવેલી છે જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે દ્વારકાના ખંભાડિયા લોકમેળામાં લોકોની આતુરતાનો અંત આવ્યો છે વહીવટી તંત્ર તરફથી તમામ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે પ્રાંત અધિકારી કરમટાએ આ બાબતે જાહેરાત કરી છે સરકારની ગાઈડલાઇન મુજબ આજથી વિધિવત રીતે શરૂ થશે લોકમેળો અગાઉ મોટી રાઇડ્સને સેફટીના કારણસર બંધ રખાઈ હતી અને ત્યારે હવે તમામ રાઇડ્સને મંજૂરી મળતા વેપારીઓ અને લોકોમાં આનંદ છે અને તે આધારે અત્યારે આપણે ટોટલ સિત્યાવીસ લાયસન્સ ધારકોને પરફોમન્સ લાઇસન્સ ઇસ્યુ કરેલા છે જેથી આજથી લોકોની સલામતી અને સેફ્ટી જાળવી અને તમામ શો ચાલુ થઈ જશે અને હવે વાત કરીશું ગણેશોત્સવની વડોદરામાં ગોકુલનગરના ચિંતામણી કિંગ મંડળના યુવાનોએ પોલીસની હાજરીમાં બબાલ કરી છે અયોધ્યાકા રાજા ગણેશ યુવક મંડળના યુવાનો મંડપમાં ડેકોરેશન કરી રહ્યા હતા અને તે દરમિયાન જ બબાલ થઈ પૂર્વ કોર્પોરેટરના પૌત્ર મિહિર સોનેરા અને તેજશ સોનેરાએ ડીજેમાં ઉશ્કેરણીજનક ભાષણ આપી અને બબાલ કરી હોવાનો આરોપ છે ગણેશ મંડળના લોકો સામે ટી શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ ડાન્સ કરી મહિલાઓ સામે અભદ્ર ઇશારા પણ કર્યા હોવાનો આરોપ છે અને ત્યારે ગોત્રી પોલીસે બબાલ કરનાર આઠ શખ્સ સામે ફરિયાદ નોંધી છે તપાસ હાથ ધરી મહત્વનું છે કે ગોત્રી વિસ્તારમાં ગત વર્ષે પણ મારામારી થઈ હતી અને ત્યારે શું અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો છે આ વિસ્તાર તો રાજ્યભરમાં ગણેશ વંદનાનું પૂર્વ પર્વ શરૂ થઈ ગયો છે અને ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવે છે સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિ ખરીદવા લોકો આવી રહ્યા છે ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે અને તેઓ નવ ઇંચની મૂર્તિ બનાવે છે જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે પરંતુ મૂર્તિને સુકવવામાં પંદર દિવસ એટલો સમય

સંપૂર્ણ ફ્રેન્ડલી છે છે અને પવિત્ર મૂર્તિ તો જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે જામનગરથી કાલાવડ ધોરી માર્ગ પર આવેલા સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયં પ્રભુ સપડેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે અને ત્યારે આજે વહેલી સવારથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે ગણેશ ચતુર્થીના પાવન પર્વે જામનગર જિલ્લાના સપડામાં આવેલા પૌરાણિક ગણપતિ મંદિરે સવારથી જ ભાવિકોની કતારો છે તે જોવા મળી રહી છે મોડી રાત્રે પણ અહીં ભક્તો ચાલીને પગપાળા આવે છે જે પ્રકારના દર્શન કરી રહ્યા છો આ સપડાના સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર છે આ સ્વયંભૂ મૂર્તિ માનવામાં આવે છે વર્ષો જૂની આ મૂર્તિના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સવારથી જ જે ભાવિકો આવી રહ્યા છે તે દર્શન માટે લાંબી કતારો અહીં જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે અહીં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત શરૂ છે અહીં ડુંડાળા દેવના દર્શન કરી અને ગણેશ ચતુર્થીના આશીર્વાદ મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અહીં જે ભાવિકો આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો આજે સપડા ગણેશ ચતુર્થીનું પર્વ છે તમે દર્શન માટે આવ્યા છો કેવી ભીડ છે ભીડ ઘણી અહીંયા ઘણી ભીડ છે બહુ ભીડ છે શું કહેશો અત્યારે ગણેશ ચતુર્થી નું પર્વ છે દુંદળા દેવના દર્શન માટે અહીંયા આવ્યા છો સવારથી ચાલીને પણ લોકો આવતા હોય અમે પણ સવારથી ચાલીને જ આવ્યા છીએ રાતે મોડા નીકળ્યા અને સવારે અત્યારે બસ પહોંચ્યા છીએ બસ ખૂબ જ મતલબ સુખદ અનુભૂતિ થઈ રહી છે દુંદળા દેવના ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરીને ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરવામાં આવ્યા છે શું કહેશો આજે ભગવાનનો અહીંયા દર્શન પણ થયા છે વિઘ્નહર્તાના દર્શન થયા છે હા વિઘ્નહર્તા તો વિઘ્નહર્તા જ છે અમે વર્ષોથી આવીએ છીએ પણ આજે તો ટૂંકમાં વહેલી સવારથી જેટલી ભીડ દેખાય છે નહીતર અમે સાત વાગે આવી ત્યારે નીચેથી વાહન ઉપર ચડવા દેતા હતા પણ આજે તો વહેલેથી પહેલાં જ બંધ થઈ ગયા છે અને અમે દાદાના તો પરચા અનેક છે દાદા તો દાદા જ છે દાદા તો દાદા છે વિઘ્ન હર્તા દુંદાળા દેવના દર્શનાર્થે સવારથી જ ભક્તો અહીં આવી રહ્યા છે અહીંના મહંત છે એમની સાથે પણ વાત કરીશું જૂનું મંદિર છે આ મંદિરનો ઇતિહાસ શું છે આ મંદિર આજથી સાડા પાંચસો વર્ષ જૂનું છે અને ગુજર સુતારને સપનામાં આવ્યા છે જેના ઇતિહાસમાં ગણપતિ બાપા ખુદ બિરાજમાન થયા શંભુ થયા કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી સપડા જામનગર વિજય ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર ત્રણ પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે વિજયભાઈ નાયક ત્રીજી પેઢીના કારીગર છે જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવે છે તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી છે મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ તે હોય છે અને આ માટીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે જેથી પર્યાવરણની પણ જાળવણી થાય છે અને આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે બાર ફૂટ ની વિચાર ગણેશજી ની મૂર્તિ બનાવી છે તેના બનાવવામાં લગભગ 20 દિવસનું સમય લાગ્યો છે અને તેરે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યો છે આ સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રસાર મળી રહ્યો છે એક મહિના સે મેને બુકિંગ બંધ करवाया है इतना तो काफी लोग મતલબ યે માટી કે મૂર્તિ કે લિયે પ્રિફર કર રહે છે સૌથી જ્યાદા ફાયદા દેખો હેલ્થ કે લિયે તો કાફી અચ્છા હે યહા પે મેરે 25 કારીગર હોતે तो 25 कारीगर को आज तक मतलब यहाँ से इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है कि ये मिट्टी पिघल जाती है जो पानी में बह जाती है मतलब रज भर्मा गणेशोत्सव नो माहौल जमयो छे ने सूरत ना कतारगाम विस्तार में रहता एक डायमंड व्यापारी ए 500 करोड़ ना रफ डायमंड ना श्रीजी ने साप ना करे તો પાંડવ પરિવારે અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું છે ઘરના મોભી રાજેશભાઈને અઢાર વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી અને તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે દરમિયાન તેઓ પ્રતિમાની ઘરમાં સ્થાપના કરે છે રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડ યુક્ત શ્રીજીની પ્રતિમાની બજાર કિંમત પાંચસો કરોડ જેટલી છે વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે દેશભરમાં ભગવાન ગણેશની સ્થાપનાને લઈને ધૂમધામથી ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતમાં એક વેપારીએ પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા છે આ ગણપતિ એક બે નહીં પણ કરોડો રૂપિયાના ગણપતિ છે શું છે આ ગણપતિ પાછળનો ઇતિહાસ અને આ ગણપતિ આટલા મોગા કેમ છે આપણે વેપારી પાસેથી જાણીશું કે કયા પ્રકારના ગણપતિ છે અને એમને કેવી રીતે મળ્યા હતા સૌથી પહેલા આપનું નામ મારું નામ રાજેશભાઈ પાંડવ છે અને અમે દલાલી પહેલાં બે હજાર પાંચની સાલમાં દલાલી કરતા હતા બ્રોકરેજ કરતાં કરતાં અમને પેકેટ વેચાવ દલાલી કરવા માટે આવ્યું તો એની એ પેકેટ મોટું હતું એની અંદર એક ગણેશના આકૃતિમાં અમને હીરો દેખાયો કે અમને થયું કે ભાઈ આ હીરો ગણપતિના આકારનો અમે ઘેરે લાવ્યો પેકેટ પેકેટ લાવીને બતાવ્યું બધાને કે જો આ ગણપતિ આકારના આવ્યો તો બધાને એવું થયું કે આ આપણે ગણપતિ પૂજા કરવા માટે લઈ લઈએ તો પછી મેં અમે એક હીરો અમારી ફંડ એકત્રિત કરી અને પછી અમે ખરીદી કર્યો પછી એને આપણે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અંદર થોડાક સમય પછી અમે એને પ્રમાણિત કરાવ્યો વેરીફાઈ કરાવ્યો તો વેરીફાયની અંદર અનમાઉન્ટેડ એટલે કે આ પીસને કોઈ મેન મેડમાં કોઈ વસ્તુ કરેલી નથી અને નેચરલી છે અને પ્લસ આ હીરો એક જમણી સૂંઢના ગણપતિ આકારનો કમ્પ્લીટ છે જમણી સૂંઢના છે અને પાછો ટ્રાન્સપરન્ટ પીસ છે જમણી છે બેટા નામ

સુરતના વેપારીને મિત્રતા કરવી ભારે પડી છે મિત્રતા કેળવી વેપારીને બ્લેકમેલ કર્યો છે વેપારીને ફસાવી આઈફોન દાગીના પડાવ્યા છે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે સરથાણા પોલીસે મહિલાની ધરપકડ કરી છે મહિલા પોતે ડેવોર્સી હોવાનું અને મિત્રની જરૂર હોય વેપારીને વિશ્વાસમાં લીધો મહિલાએ માર્ચ એપ્રિલ માસમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ઘટના અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે ખરાબ રસ્તાને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ભૂવો અને રસ્તા પર પડેલા ખડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી ટ્રાફિક જામ થાય છે સૌથી મોટી વાત એ છે કે સાત દિવસ પહેલા પડેલા ભૂવાનું બે દિવસ પહેલા જ કામ શરૂ થયું અને આ તંત્રની બેદરકારી પર લોકો સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો ને તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે ટ્રાફિકના કારણે એ

છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ પંદરથી વીસ મિનિટ થઈ જાય છે મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છે ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છેલ્લા સાત દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે અત્યારે તો સવારનો સમય છે રજાનો દિવસ છે પરંતુ સાંજના સાત વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે કેમેરામેન ગંગા રાઠો સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ માત્ર પારસનગરમાં પણ પાંચસો ના અંતરે જ પડેલા બીજા ભુવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું પંદર દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નથી પારસનગરમાં ગુજરાત હાઉસિંગ હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભુવો પડ્યો છે ભુવો પડતા બંને બાજુ પતરા રોડ બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે આસપાસની સાત સોસાયટીના આઠ થી પણ વધુ લોકોને હાલાકી ભૂગવવાનો વારો આવ્યો છે યોગેશ્વર આકાશગંગા ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે છેલ્લા પંદર વીસ દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી શાકભાજી દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને વૃદ્ધ માણસોને ફરી ફરીને જવું પડે છે અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આખરું પડશે અમદાવાદ અમદાવાદના પારસનગરની પાંચથી સાત સોસાયટી જેમાં આઠ હજારથી વધારે લોકો રહે છે આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે જેની પાછળનું કારણ આ બેરિકેટ છે અને આ ભૂવો છે છેલ્લા પંદર દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેટ મારી દેવામાં આવ્યા છે પતરા મારી દેવામાં આવ્યા છે એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે